બેટા આજે મે મંદિર માં નાસ્તો લખાવ્યો છે એટલે થોડોક વહેલા જાઉં છું। હા હા અને બીજી કઈ જરૂર હોય તો કહેજો બાપુજી। હા હા। અરે બાપુજી શું થાય છે તમને? બાપુજી શું થાય છે તમને? દાદા શું થયું તમને? બેસો અહીંયા। અરે બેટા અહીંયા બેસાડી। જવાબ પણ નથી આપતા, અચાનક શું થઈ ગયું છે? ચાલે છે શું થયું હતું તમને? લો થોડું પાણી પી લો। હા બેટા। હા અચાનક શું થઈ ગયું તમને? બેટા મને કઈ ખબર નથી રહી। એટલે જ કહું છું કે હવે મંદિરે છે ને તમે આવી રીતે એકલા ન જાઓ, કોઈને સાથે લેતા જાઓ। હા ન કરે નારાયણને રસ્તામાં થયું હોત તો। હા સાચી વાત છે તમારી મમ્મી, અહીંયા તો અમે બધા હતા એટલે તમને સંભાળી લીધા, પણ તમે મંદિરે જાઓ છો ત્યારે રસ્તામાં કોઈ ના હોય અને આવું કઈ થયું હોય તો તમે દવાખાને જવા માંગો છો તો ચાલો। ના બેટા મારે આરામ કરવો છે। પણ તબિયત સારી ના હોય તો પહેલા આપણે હોસ્પિટલ જઈને બતાવી લઈએ, ચેકઅપ કરાવી લઈએ। હા એક વખત બતાવી દો ને, જે પણ કહે છે ખબર પડી જશે। હા દાદા એકવાર ડોક્ટરને બતાવી દો। હા હાલ મરે ચાલો બેટા સંભાળીને લઈ જજો। ચલાશે તમારાથી? ખરેખર હવે આમને એકલા ન મોકલાય, મને તો ચિંતા થાય છે। અચાનક ચક્કર આવી ગયા, મને લાગે છે બીપી લો થઈ ગયું હશે। હા મને પણ એવું જ લાગે છે મને, પણ એ તો હમણાં ખબર પડી જશે, ડોક્ટરને બતાવશે એટલે। આજે બાપુજી માટે મોળા દાળ ભાત કાઢી લેજે એટલે શું કે વાંધો ન આવે। દાદા આ શું થઈ ગયું તમને? તમારી તબિયત કેમ છે હવે? થોડું ખરાબ છે ભાઈ, તમે લોકો ડોક્ટર પાસે ગયા, ડોક્ટરને બતાવ્યું, શું કીધું ડોક્ટરે? ડોક્ટરે દાદાને આરામ કરવાનું જ કહ્યું છે અને આ રિપોર્ટ ને એવું બધું કરાવ્યું તો એમાં ખબર પડી કે એમને પ્રેશર વધઘટ થયા કરે છે, એના કારણે આ ચક્કર આવવા અને અચાનક ક્યારેક એટેક પણ આવી શકે। ભાઈ આ તો શું બોલે છે? આ ડોક્ટરે કહ્યું છે, હું નથી બોલતો ને આ સાચું છે। મેં દાદાને રસ્તામાં જ કહ્યું હતું કે તમે હવે ઘરે જઈને આરામ કરજો, મંદિરે જવાની કે કોઈ પણ જગ્યાએ બહાર જવાની જરૂર નથી, બને એટલો ઘરમાં આરામ કરો તો વધારે સારું। આ તબિયત વધારે ખરાબ થશે ને ન કરે નારાયણને એટેક બેટેક આવી ગયો તો શું કરશું? પણ ભાઈ છેલ્લે જ્યારે ડોક્ટર પાસે લઈ ગયા હતા દાદાને, ત્યારે ડોક્ટરે કીધું હતું ને કે દાદાનું મંથલી ચેકઅપ કરાવવાનું, તો તમે લોકો ડોક્ટર પાસે નહોતા જતા? અરે હું તો દર મહિને કહેતો હતો, પણ દાદા માને તો ને, બસ એ કહીને એમ જ આપણે કરવાનું, આપણે કહીએ ને એમ નહીં કરવાનું। અરે પણ ભાઈ ન માને તો જબરજસ્તી લઈ જવા જોઈએ, તમને ખબર તો છે કે એમનું બીપી ફ્લક્ચ્યુએટ થયા કરે છે, એક વખત એટેક આવશે ને તો હવે કદાચ પ્રોબ્લેમ થઈ શકે, અને છતાં પણ મારી સલાહ તો એવી છે કે એક વખત તમે મારા ફેમિલી ડોક્ટર ડોક્ટર દેસાઈની સલાહ લો, એમનું નિદાન હંમેશા સાચું પડે છે। કુમાર અમે જે ડોક્ટર પાસે દવા લઈએ છીએ ને એ પણ સારામાં સારો ડોક્ટર છે, એટલે તમે તમારા ડોક્ટરનું સજેશન ન આપો ને તો વધારે સારું, અને એક કોર્સ ચાલતો હોય ને ત્યાં પૂરો કરવો જરૂરી છે। હા તમે નવા ડોક્ટરનું સજેશન આપશો પછી ત્યાંથી નવી દવા ચાલુ કરીશું,
ત્યાં સુધીમાં દાદાની તબિયત વધારે ખરાબ થઈ ગઈ તો ખરાબ તો છે અત્યારે આ તમારા ડોક્ટરની દવાનું પરિણામ તો સામે જ દેખાય છે અને છતાં પણ તમે તમારા ડોક્ટરની પીપુડી વગાડો છો મારા ભાઈ બીજાની કોઈ વાત પણ માનો તમને એવું લાગે છે કે તમારો બધા ડોક્ટર સારા હોય અમે કહીએ તો ખરાબ ના ના એ વાત કેવી કરે છે અરે એક મિનિટ કુમારને કહો એટલી બુમાબૂમ ના કરે દાદાને આરામ કરવાની જરૂર છે કુમાર જરાક સમજો રોનક આપણે ખબર કાઢવા આવ્યા છીએ હવે વાત નીકળી જ છે તો જરાક એ પણ કહી દો કે દાદા એમની બિલ બનાવી છે કે નહીં કે પછી બધું રામ ભરોસે જ ચાલે છે બિલ અરે બિલ બનાવવાની શું જરૂર છે કુમાર હા અચ્છા એટલે બિલ પણ નથી બનાવી મારા ઓળખીતા એક વકીલ છે તમે મારી સાથે આવજો દાદાને સારું થાય એટલે લઈને કુમાર તમારો બહુ આભાર પણ તમારા જેટલા પણ ઓળખીતા હોય ને એને તમારી પાસે જ રાખો અમારી સુધી ન લાવો તો વધારે સારું છે અરે પણ આ ટોપિક ને શું અત્યારે વચ્ચે લાવો છો તો એ તો કહું છું કુમાર ને આ બિલ બનાવવાની વાત ક્યાં આવી તને ખબર છે ને કે આ ઘરનો વારસદાર તરીકે હું એક જ છું બીજું તો કોઈ છે નહીં એટલે હવે બિલ શું બનાવવાની તારે ફક્ત થોડા ડોક્યુમેન્ટ ઉપર સહી કરવાની રહેશે બીજું કંઈ જ નહીં સમજી તું હા કુમારને સમજાવ થોડું કેવી વાતો કરે છે હા ભાઈ સાચી વાત છે તારી હા દાદા તમે આરામ કરો ભાઈ જરાક બહાર આવો ને મારે તને થોડું દવાઓ વિશે પૂછવું છે હા છે આવો કઈ જોઈતું હોય ને તો બૂમ મારજો અને બૂમ ન પાડી શકો તો કઈ ઈશારો કરજો હું ઈશારો કઈ નહીં હું દાદા આવીશ અને આટો મારતો રહીશ બેસો ભાઈ ભાઈ હા અંદર તમે શું વાત કરતા હતા આ કઈક સિગ્નેચર કરવાનું કહેતા હતા શું હતું એ બધું જો બેન હવે તું તારા સાસરીએ જતી રહી છે એટલે અહીંયા તારો કઈ હિસ્સો તો લાગે નહીં એટલે બધું મારું થયું ને તો અરે એમાં પ્રેમથી સહી કરી દેવાની હોય બીજું શું હોય અને કોણ નક્કી કરશે કે બધું તમારું થઈ ગયું હું અને તમે નક્કી કરવા વાળા કોણ કોના હિસ્સામાં શું જશે ને એ નક્કી કરવા માટે કાનૂન છે આપણી પાસે તું કાનૂન સુધી જઈશ બેન હા તો સીધી એવી વાત છે ને નથી કોઈ બિલ બનાવી કે કંઈ જ નહીં અને તે હું માની કેમ લીધું કે બધી પ્રોપર્ટી હું તને આપી દઈશ આઈ મીન અત્યારે કાનૂનની દ્રષ્ટિએ કાનૂનની રીતે જોવા જઈએ ને તો બહેનનો પણ પૂરેપૂરો હક લાગે છે પ્રોપર્ટી ઉપર લાગે છે ને મેં ક્યાં કહ્યું કે ન લાગે લાગે જ પણ મને ખબર છે ત્યાં સુધી તું ભાગ તો માંગવાની નથી એટલે મેં એમ કહ્યું કે તું પ્રેમથી સહી કરી દઈશ ઓ ભાઈ એ બધું તમારે ન ધારવાનું હોય એકવાર અમને તો પૂછો કે તમારે જોઈએ છે કે નહીં તમે તો કહી દીધું કે બહેન સહી કરી દેશે શું કામ કરી દેશે એકવાર કમસે કમ મારી પરમિશન લેવાની તો જરૂરી સમજવી જોઈએ ને કુમાર તમે બહુ વધારે બોલવા લાગો છો વધારે તમે વાત વાતમાં તમે છે ને અટકાવો છો તમને કઈ પ્રોબ્લેમ છે મારાથી હા ના અમને કોઈ પ્રોબ્લેમ નથી અને રોનક જે બોલે છે ને સાચું જ બોલે છે તારે એટલીસ એકવાર પૂછવું તો જોઈતું તું હા તો સારું છે કે દાદાએ કોઈ વિલ નથી બનાવી એ દાદાની વિલ સાથે શું મતલબ છે તારે હા શું કામ બનાવી જોઈએ કઈ જરૂર નથી એ વસ્તુની કઈ જરૂર નથી અને તમારી તો આટલી ઓળખાણ છે હા તમે એમ પણ કેપેસિટી વાળા માણસ છો તો તમને આ કઈ ભાગમાં થોડો રસ હોય ના હોય ને કુમાર કેપેસિટી છે તો એ મહેનતના પૈસા છે અમારે ઘરે કઈ પૈસાના જાળવા નથી બરાબર છે અને તમારે કઈ તાળ છે તમારા ઘરમાં કઈ ભૂખ છે તમારા કોઈ પૈસાની તકલીફ છે બિઝનેસ તો તમારે પણ સારો છે વાહ કુમાર વાહ તો સીધે સીધું કહી દો ને કે આ તમારે ભાગ જોતો છે અને ભાઈ તું શું કરી રહ્યો છો તારે તો બધી પ્રોપર્ટી અડકવી છે હું ક્યાં માંગુ છું મારી છે ને મારે જોતી છે ના ના તારા એકની પ્રોપર્ટી નથી આ આના પર મારો પૂરેપૂરો હક છે અને હું લઈને જ રહીશ જો આપણે ખાલી ખોટી હવે અત્યારે આ ચર્ચામાં પડીએ છીએ એ ત્યારની વાત ત્યારે જોયું જશે ત્યારે સહી કરવાનું થશે ત્યારે મને વિશ્વાસ છે કે તું કરી જ દઈશ હવે એ વાતને લઈને અત્યારે આપણે શું કામ બોલું કુમાર સાચી વાત કે નહીં જોઈએ ત્યારે હા ભાઈ જોજે કોઈક દિવસનો તારો વિશ્વાસ તૂટી ન જાય તે વિશ્વાસ તૂટી ક્યાંથી જાય તું પણ આવી નબળી વાતો કરે છે નબળી વાત હું નથી કરતી શરૂઆત તે કરી છે
તે પ્રોપર્ટીને વચ્ચે લાવ્યો ને હું નથી લાવી હું નથી લાવ્યો કુમાર લાવ્યા છે મેં તો ફક્ત તમને પૂછેલું કે વિલ બનાવી છે કે નહીં હા તમે તો મને વિશ્વાસ છે કે જો વિલ હોત તો એમાં એનો ભાગ તો હોત અરે વકીલની ઓળખાણ પણ છે આમની કે વકીલને બોલાવું વિલ બનાવી આપશે હા તો સારું થયું ને વકીલની ઓળખાણ છે હા તો અમારે કોઈની ઓળખાણ નહીં હોય વિલ બનાવી હોય તો હું બનાવી લેત ને તમે આનું ટેન્શન શું કામ લ્યો છો હા તો બનાવો ને વિલ કોણ ના પાડે છે અમારી પાસે પણ ઓળખીતા વકીલ છે પણ વિલ બનશે ને તો અમારી તમે કયો એમ કઈ નહીં થાય આ કુમાર કેમ મારે કરવાનું હવે તું કેમ મારે કરવાનું તમે લોકો કેસો એમ જ મારે કરવાનું છે તો કાયદો કેમ કરો ને આ કાયદો કઈ નથી કેતો કાયદો એ જ કહે છે કે હક છે ને મારો જ બને છે તમારા કોઈનો હક ન લાગે દીકરી એકવાર સાસરીએ ગઈ ને પછી કઈ માગી ન શકે હા તારા ઘરનો કાયદો છે તું તારા ઘરનો છે ને કાયદો એ વચ્ચે ના લાવીશ કાયદેસર રીતે જોવા જાય ને તો મારો અરે વાહ 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 કેટલું બોલે છે તું આ દાદા જરી કમતા બીમાર પડ્યા ત્યાં તો તમે લોકોએ તો ઉપાડો લીધો છે હા ભલા ભાઈ ઓ બોલવામાં જરા દામિની તારા ભાઈને સમજાવી દે જમાઈ સાથે વાત કરવાની એને ભાન નથી પડતી હા જમાઈ કઈ બાકી નથી રાખતા તો અમે જમાઈ બાકી રાખતા હું જમાઈ છું હું ગમે તે રીતે બોલું તમારે મારું માન જાળવવું પડે હા માન જાળવી જાળવીને તો અહીંયા સુધી આવ્યા છો તમે હા એટલે વાત વાતમાં ટોકી નાખવાના વાત વાતમાં રોકી લેવાના ઓળખાણો આપવાની ખબર છે તમારી પાસે બહુ મોટી ઓળખાણ છે મોટા હોય ને તો વચ્ચે બોલવું જ પડે હર વખતે મોટા સાચા હોય ને એવું જરૂરી નથી હું સીધી રીતે કહી દઉં છું કે આ માલ મિલકતની અંદર ક્યાંય કોઈ આશા ન રાખતા આ પેટમાં પાપ શું કામ રાખો છો હા પેટમાં છે ને ભાઈ તારે પાપ છે અને આજ અમને દેખાઈ ગયું આ પ્રોપર્ટીની વાત નીકળી ને એટલે બાકી હા તો ઠીક છે આજે વાત ઉખળી બાકી તો તો બધી પ્રોપર્ટી મેં દાદાની ખબર કાઢવા માટે નહોતા આવ્યા પ્રોપર્ટી માટે જ આવ્યા હતા કુમાર સાચું બોલી ગયો હવે બસ સો વાતની એક વાત હવે જે થશે ને કાયદેસર રીતે થશે વાહ આવી ગયા ને તમે તમારી ઓકાત પર બહુ સારું કરો છો હા તમે કુમાર હા તારા લીધે થયું છે બધું તારા લીધે અને તારા લીધે તારા ઘરવાળાના લીધે તારા લીધે એને સમજાવ આ જોતો છે લે આજ બાકી હતું મારે તો ભાગ મળી રહેશે તમને